શહેરના બોરિયાવી ગામમાં વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું. પિતા પત્ની અને પુત્રનો આબાદ બચાવ. ઘર વખરી દટાઈ જવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો. ખાવા કે પીવાનું રહેવાનું ક્યાં રહે એવી હાલત થઈ છે. પાડોશીના ઘરે જઈ સુવાનો વારો આવ્યો છે. જે મકાન ધરાશાયી થયું છે એમના મકાન માલિક પણ અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. જી સર, શું નામ છે કાકા? મંગળભાઈ પનાભાઈ. ગામ? બોરિયા. તાલુકો? શહેરા. કેવી રીતે આ મકાન કેવી રીતે પડી ગયું તમારું? સર, છ સાત દિવસથી ચાલુ હતું જેને ધરાશાયી થઈ ગયું. એવું છે ને? તો કેટલું નુકસાન થયું છે? પાછું નુકસાન થયું. અંદર જે બધું તમારું જે ઘર વખરી હતી, જે સામાન હતું, અનાજ ખાવાનું હતું, એ બધું તમે કઈ રીતે કરી? એ બધું પર લીધું ને બધું નાંધી દીધું. બધું ફેંકી દેવામાં આવ્યું છે. હા, તો બીજું શું શું સામાન હતું તમારું? અંદર બધું ડટાઈ ગયું છે અને નુકસાન થયું છે. એવું છે? વાસણો ને લોખંડના ઘોડા ને લાકડા વાકડા પડી ગયા. એવું છે? કઈ અનાજ બનાજ હતું બગડી ગયું એવું ખરું? કેટલું હતું અંદાજે? છ સાત મણ અનાજ ને પણ નુકસાન આવ્યું છે. એવા જ એમના છોકરા પણ અહીંયા આપણે ઉપસ્થિત છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે તમારું? મંગળભાઈ. મંગળભાઈ, હા, કેવી રીતે મકાઈ ધરાશાયી કેવી રીતે થયું છે? હા, વરસાદને કારણે. તો આમાં બધું તમારું કોઈ સામાન હતું? ઘર વખરીનું સામાન, જીવન જરૂરિયાત પૂરતું સામાન હતું, બધું કંઈક નુકસાન થયું એવું ખરું? હા, નુકસાન તો કરું ને, વાસણ ને બધું. તો શું કેવું છે, આ મકાન તમારું ધરાશાયી થઈ ગયું છે, અત્યારે આશરો કઈ લો છો? આશરે તો અહીંયા કોઈ આધાર છે નહીં. પછી ચાટપત્રી મોદી જઈએ છીએ. એવા જે મકાન માલિક છે એમના ધર્મપત્ની પણ અહીંયા આપણી સમક્ષ હાજર છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે? સંતાબેન. ગામ? હા, તો આ મકાન તમારું કેવી રીતે ધરાશાયી થઈ ગયું છે? આપણે સાંભળ્યું કે જે એમનું મકાન ધરાશાયી થઈ ગયું છે, તો બાજુમાં જ એમના ભાઈ નું મકાન છે ત્યાં જઈને આશરો લઈ રહ્યા છે. તો આપણે અહીંયા જે આગળનો ભાગ થોડો બાકી છે, આપણે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશું. જે મકાન ધરાશાયી થયું છે એમના આપણે જે અત્યારે હાલ એ લોકો કઈ રીતે એમનું રહેવાનું છે, વ્યવસ્થા કઈ રીતની છે, આપણે જોવાનો પ્રયત્ન કરીશું. જો અહીંયા છે, આ અહીંયા એક લાકડાનું બનાવ્યું છે અને અહીંયા જે કાપડ છે, કાપડનો આશરો લીધો છે. અહીંયા પોતે અહીંયા ઈટવાડો લગાવી અને પોતે અહીંયા ડબલા લગાવ્યા છે. એમનું સર સામાન છે. અહીંયા જે કિચનનું સામાન પણ અહીંયા આપણે જોવામાં આવી રહ્યું છે. તો એ ભાઈ છે અહીંયા આપણે ઉપસ્થિત છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. તમે હાલ ક્યાં રહો છો? તો અહીંયા જોયું આપણે જે બધું ધરાશાયી થઈ ગયું છે બચારાને. પોતાને ઘરનું ઘર જોઈએ, ઘર ના હોય તો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એવા પણ દ્રશ્યો આપણે જોયા. તો જલ્દ ને જલ્દ આના પર કોઈ તંત્ર કાર્યવાહી કરે એવી અમારી રિક્વેસ્ટ છે. કેમેરામેન રાજેશ ખોટ સાથે ભૂપત ડાભી, HBN TV ન્યૂઝ શહેરા. રિપોર્ટર ભૂપતભાઈ ડાભી, શહેરા.